નર્મદા જિલ્લાના પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિઃશુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે તે હેતુસર જિલ્લામાં 3 મોબાઈલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેને આજે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ પશુપાલન સ્ટાફ અને જીવીકેના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં રિબિન કાપીને 1962 મોબાઈલ પશુવાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું। આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર જે આર દવેએ જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોને નિઃશુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી જીવીકે દ્વારા PPP મોડેલથી 10 ગ્રામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લાને આજે 3 મોબાઈલ પશુ દવાખાનાની પ્રથમ તબક્કાની ફાળવણી થતાં મોબાઈલ વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ યોજનાથી પશુપાલકો 1962 ટોલ નંબર પર ફોન કરી તેમના પશુઓને 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 કલાક સુધી ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર કરાવી શકશે। આ યોજના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની રહેશે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જિલ્લામાં આવી કુલ 16 મોબાઈલ પશુ દવાખાનાની મંજૂરી મળેલ છે, તેનાથી જિલ્લાનું કુલ 160 ગામોના 1 લાખથી વધારે પશુઓને સારવાર મળી રહેવાની હિમાયત કરી હતી। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।